મગફળી અને તુવેર કાંડ બાદ પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના તમામ અનાજ ગોડાઉનમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે રાજ્યના પાંચસો સાહીઠ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કેમેરા માટે રૂપિયા ત્રીસ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવશે ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે તમામ ગોડાઉન પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી નજર પણ રખાશે ત્રણ હજાર કેમેરા લગાવવા માટે ઠરાવ કરવામાં આવશે સત્તાવાર રીતે આવતીકાલે ઠરાવ થશે બોર્ડ નિગમની યોજાનારી બેઠકમાં આ ઠરાવ કરવામાં આવશે તો જે પ્રમાણે રાજ્યમાં અલગ અલગ કૌભાંડ થયા છે તુવેર કૌભાંડ ત્યારબાદ મગફળી કૌભાંડ ત્યારે હવે પુરવઠા વિભાગે દરેક ગોડાઉનમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરી છે ત્રણ હજાર કેમેરા લગાવવા માટેનો ઠરાવ પણ કરાશે તો સત્તાવાર રીતે આવતીકાલે પુરવઠા વિભાગ આ કેમેરા લગાવવા માટે ઠરાવ કરશે બોર્ડ નિગમની યોજાનારી બેઠકમાં આ ઠરાવ કરાશે જે બાદ હવે જે જગ્યાએ અનાજના ગોડાઉનો છે ત્યાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવાશે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં મગફળી અને તુવેરકાંડ જેવા મોટા કૌભાંડો થયા છે ત્યારે હવે પુરવઠા વિભાગે આ મહત્વનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્યના અલગ અલગ પાંચસો સાહીઠ જેટલા સરકારી ગોડાઉનમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે માનવામાં આવે છે કે જે પ્રમાણે અગાઉ કૌભાંડ થયા છે ત્યારે હવે આ કૌભાંડોથી બચવા માટે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાશે તમામ ગોડાઉન પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ થી નજર રખાશે તો સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજેન્દ્ર જે પ્રમાણે હવે પુરવઠા વિભાગ અદ્યતન કેમેરા લગાવવાની વાત કરી રહ્યું છે કેટલા પ્રકારની સાવચેતી રાખી શકાશે આ કેમેરા દ્વારા જી રાજેન્દ્ર ચોક્કસ થી વાત કરીએ તો ગુજરાત સરકારના પાંચસો થી સાહીઠ જેટલા ગોડાઉન છે જેની અંદર અનાજ અને મગફળી સહિતની ચીજવસ્તુઓ રાખવામાં આવે છે અત્યાર સુધીમાં આ જે તમામ જે ગોડાઉન છે એનું કોઈ પણ પ્રકાર રીતે મોનિટરિંગ ન થતું હતું જેના કારણે મગફળી તુવર અને અનાજ કાંડ થયું હતું અને આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર એક મોટો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરવા જઈ રહી છે જેમાં પાંચસો સાહીઠ જે ગોડાઉન છે તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ કેમેરા મૂવિંગ કેમેરા હશે એટલે કે તમામ પ્રકારની નજર રાખી શકાય એ પ્રકારના કેમેરા હશે બહુ આધુનિક કેમેરા લગાવવામાં આવશે એક ગોડાઉન ઉપર પાંચ થી છ કેમેરા લગાવવામાં આવશે અને સતત ચોવીસ કલાક એનું મોનિટરિંગ કરવામાં આવશે ત્રીસ કરોડ નો આખું પ્રોજેક્ટ છે અને ત્રણ હજારથી વધુ કેમેરા ગોડાઉન ઉપર રાખવામાં આવશે મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી જે સરકારી અનાજ ગોડાઉન છે એમાં કૌભાંડ થતા છે પંચમહાલમાં પણ જે સરકારી ગરીબ લોકો માટેનું જે અનાજ હતું એમાં પણ સગે વગે કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગફળી અને તુવરમાં પણ મોટું કૌભાંડ થયું હતું આ કૌભાંડ એટલા માટે થયું હતું કે અત્યાર સુધીમાં ગોડાઉનમાં કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ કરવામાં નહોતું આવતું અને એના લાભ ઉઠાય અને કૌભાંડીઓ આ પ્રકારનું કૌભાંડ રહ્યું હતું પરંતુ આ પ્રકારના કૌભાંડથી પુરવઠા વિભાગ છે ત્યાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ આધુનિક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે અને એના માટે અલગથી સ્ટાફની પણ ભરતી કરવામાં આવશે આ તમામ જે પાંચસો સાહીઠ ગોડાઉન છે એ ત્યાંથી એનું સતત મોનિટરિંગ થશે કયું વાહન ગોડાઉનમાં આવે છે અથવા તો કયો વ્યક્તિ ગોડાઉનમાં આવ્યો કેટલો સમય રોકાયો એનું તમામનું એક રિપોર્ટ દિવસ દિવસ દરમિયાન તૈયાર કરવામાં આવશે એટલે જેના કારણે જે પ્રકારે ભૂતકાળમાં જે કૌભાંડો થયા છે એવા ભવિષ્યમાં કૌભાંડ ના થાય એના માટેની આ એક વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર આવતીકાલે જે અન્ય અને પુરવઠા મુદ્દો છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ કાલે એક ઠરાવ પસાર કરવામાં આવશે અને એના માટે ત્રીસ કરોડ રૂપિયા બજેટની જોગવાઈ પણ કરવામાં આવી છે આવનાર સમયમાં એનું તાત્કાલિક ધોરણે એનું કામ શરૂ થાય અને તમામ જે ગોડાઉન છે ત્યાં મોનિટરિંગ થાય માટે સીસીટીવી કેમેરાના સ્ટેન્ડર્ડો પણ મંગાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગોડાઉન છે એને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ જે ગોડાઉન છે જેના કારણે જે ગરીબોને જે અનાજ આપવામાં આવે છે અથવા તો જે ખેડૂતોનો જે પાક ખરીદવામાં આવે છે એનું પણ એના સાથે કોઈ પણ પ્રકારનું કૌભાંડ ના થાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે છે જી આભાર રાજેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડાવા માટે